अंबालालनी मोटी आगाही छे के राज्यमां वरसादी झापटानी आगाही छे। अंबालाले वरसादी झापटानी आगाही करी छे। 30-31 तारीखे दक्षिण गुजरातना विविध विस्तारोमां वरसाद पड़ी शके। सौराष्ट्रना दरियाकांठाना विस्तारमां पण वरसादनी आगाही कराई छे। तो 14 सप्टेम्बर आसपास पण अरब सागरमां एक सिस्टम सक्रिय थवानी शक्यता छे अने जेने कारणे बंगाळना उपसागर अने अरबी समुद्रमां भारे हलचल जोवा मळशे, जेने कारणे सप्टेम्बरमां पण वरसाद पड़वानी शक्यता छे। बीजू एक वक्त बंगाल उपसागर में सक्रिय थवानी शक्यता रहे, जेना लगभग दक्षिण गुजरात भागो, दक्षिण आवरणांक वलसाड़ा भागो, सूरत नवसारी भागो अने सौराष्ट्र दरिया किनारा भागो में वरसाद थवानी शक्यता रहे छे। एटले आ वरसाद जे छे ए मासना अंत सुधी में राज्यना भिन्न भिन्न भागो में वरसाद थवानी शक्यता रहे छे। કાગડોળે રાહ જોતા ખેડૂતોને હજુ પણ વરસાદ તરસાવી રહ્યો છે। હવામાન વિભાગે કહ્યું કે હાલ વરસાદની કોઈ શક્યતા નથી। સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યમાં છૂટા છવાયા ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો। વરસાદની રાહમાં ખેડૂતો આકાશમાં મીટ માંડીને બેઠા છે। આકાશમાં વાદળો તો ઘેરાય છે પરંતુ વરસતા નથી। વરસાદે આખા મહિના સુધી હાથ તાળી આપી, કેટલાક વિસ્તારોમાં પડેલા હળવા ઝાપટાને બાદ કરતા વરસાદ સંતા કુકડી રમ્યો। હજુ પણ આગામી દિવસોમાં વરસાદના કોઈ એંધાણ નથી દેખાતા। હવામાન વિભાગે કહ્યું કે આગામી સમયમાં પણ સારા વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4-1 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે હજુ 1-2 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, પરંતુ બાદમાં સૂકું વાતાવરણ રહેશે। વાતાવરણમાં ભેજને કારણે વરસાદી માહોલ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી જાય છે। વાવેતર કરાયેલા મગફળી, મકાઈ સહિતના અલગ અલગ પાકોને વરસાદની જરૂર છે। પાકમાં જુદા જુદા રોગોનો ઉપદ્રવ થયો છે, જેના પગલે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે। આ પાકોમાં ડોળ અને ઉધઈ જેવા રોગોનો ઉપદ્રવ થવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની। મહત્વનું છે કે રાજ્યમાં સિઝનનો 94% વરસાદ વરસી ચૂક્યો છે। નેપાળમાં થઈ રહેલા અનરાધાર વરસાદની બિહારમાં પણ અસર વર્તાઈ રહી છે। બિહારમાં ગંડક નદીના જળસ્તરમાં વધારો થયો છે। નદીમાં સતત પાણીનો પ્રવાહ તીવ્ર થતા તંત્ર એલર્ટ થયું છે। નદીમાં જળસ્તર વધતા જ જમીન ધોવાણની ઘટનાઓ પણ સામે આવી। તંત્ર તરફથી લોકોને નદી નજીક ન જવા પણ અપીલ કરાઈ છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।